नमस्ते विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एज्युकेशन मुंबई संचालित अरविंद जीवाबे प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, हूँ दीपिका ठक्कर। आज आपणे स्टैंडर्ड 6 इंग्लिश में WH क्वेश्चन्स नो उपयोग जाणीशुं। WH क्वेश्चन सादा वर्तमान काल में WH क्वेश्चन नो उपयोग। WH क्वेश्चन नो उपयोग क्या थसे एना विषे माहिती विशू। WH जुदा जुदा WH प्रश्नार्थ सूचक शब्दों नो प्रश्नार्थ वाक्य में उपयोग। जुदा जुदा एटले के जो हु एटले कोण, व्हाट एटले शू, व्हेन एटले क्यारे, वेर एटले क्या, विच एटले कई, कयू, कयो, हाउ मेनी एटले केटला, केटली अने हाउ मच एटले केटलू। આ બધા જ WH ક્વેશ્ચન નો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ઉપયોગ કેવી રીતે થાય છે એ જાણીશું। હુ એટલે કોણ, હુ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલા વાક્યમાંથી કર્તાના સ્થાને દૂર કરો। જ્યારે હુ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે કર્તાને દૂર કરો, ત્યારે હુ થી વાક્ય રચના બને, બરાબર છે। તો આગળ જોઈએ એની વાક્ય રચના। હુ પ્લસ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, હુ પ્લસ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ ફરજિયાત મૂકવું છે, પ્લસ અન્ય શબ્દ હોય તો, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન। એને એક્ઝામ્પલ જોઈએ તો રાહુલ સિંગ્સ અ સોંગ એવરી ડે, રાહુલ દરરોજ ગીત ગાય છે, બરાબર છે। તો અહીંયા જુઓ કોણ પૂછશો તમે કોણ, ત્યારે તમને કર્તા મળશે। તો કોણ દરરોજ ગીત ગાય છે, તો કોણ ગાય છે, રાહુલ। તો અહીંયા રાહુલ ની જગ્યાએ આપણે જેનો ઉપયોગ કરીશું કર્તાને દૂર કરી અને આપણે હુ નો ઉપયોગ કરીશું। તો એ વાક્ય રચના પ્રમાણે મૂકીએ, હુ સિંગ અ સોંગ એવરી ડે, બરાબર છે। જો અહીંયા કર્તા દૂર થઈ, રાહુલ કર્તા છે તો અહીંયા કર્તા દૂર થઈ ગયા। તો હુ સિંગ અ સોંગ એવરી ડે, તો કોણ દરરોજ ગીત ગાય છે, તો કોણ પૂછવાથી આપણને હુ મળે છે, એટલે કોણ પૂછવાથી આપણને કરતા કરતા મળે છે, બરાબર। બીજું જોઈએ, મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM, મિસ્ટર પટેલ સવારે 9 વાગે દુકાને જાય છે, હિઝ શોપ તેમની દુકાને જાય છે, કોણ જાય છે, તો કોણ પૂછવાથી શું મળે, કરતા મળે છે, એટલે કરતાને આમાં દૂર કરીને આપણે હુ મૂકીશું। તો કોણ દુકાને જાય છે, તો મિસ્ટર પટેલ, તો મિસ્ટર પટેલ ની જગ્યાએ આપણે શું મૂકીશું, હુ, હુ ગોઝ ટુ હી શોપ એટ 9 AM, ઓકે। આગળ જોઈએ, વોટ, વોટ એટલે શું, વ્યક્તિની ક્રિયા જાણવા અથવા દો, વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ક્રિયાપદ શું પૂછતા જે કર્મ મળે તે દૂર કરો। તો વોટ થી જ્યારે વાક્ય રચના બનાવીએ છીએ ત્યારે શું પૂછશો, ત્યારે તમને કર્મ મળશે, એ કર્મને આપણે દૂર કરવાનો અને વોટનો ઉપયોગ કરવાનો છે। આપણે એની ફોર્મ્યુલા જોઈએ, વાક્ય રચના જોઈએ એની। વોટ પ્લસ ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે। આગળ જોઈએ, એનું એક્ઝામ્પલ જોઈએ, એક સેન્ટેન્સ લઈએ કે નયન રાઇટ્સ એન એસે, નયને નિબંધ, નયન નિબંધ લખે છે, બરાબર છે, નયન નિબંધ લખે છે, નયન શું લખે છે, શું પૂછવાથી આપણને શું મળશે, કર્મ મળશે, અને કર્મને આપણે શું કરવાનું છે, જ્યારે વર્તી વાક્ય રચના બનાવીએ ત્યારે કર્મને દૂર કરવાનું છે। તો શું લખે છે, તો શું પૂછતા નિબંધ એન એસે, તો અહીંયા એન એસે શું થશે, દૂર થઈ જશે। તો જુઓ વોટ વાક્ય રચના જોઈ શકો, તો સૌ પ્રથમ વોટ, બીજા નંબર છે ડુ કે ડઝ, ત્યાં જુઓ શું આવશે, નયન ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ, પ્લસ જુઓ કે કરતા, તો નયન કરતા આવી ગયા, મૂળ ક્રિયાપદ રાઈટ એ મૂળ ક્રિયાપદ છે, અન્ય શબ્દો હોય તો લખી શકીએ, ના હોય તો નથી લખવાના, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન। તો હુ વોટ ડઝ નયન રાઈટ, નયન શું લખે છે, તો અહીંયા શું આવશે એસે, ઓકે। આગળ વિયાબેન સેલ્સ ટોયઝ, વિયાબેન રમકડા વેચે છે, વિયાબેન શું વેચે છે, ટોયઝ, તો શું પૂછવાથી શું જતું રહેશે, ટોયઝ, અહીંયા કર્મ ટોયઝ છે દૂર થઈ જશે।
तो वॉट डज वीणा बेन शेर અહીંયા જુઓ સેલ્સ નું શેર કેમ ડૂડસ સાથે મૂળ ક્રિયાપદ આવે આપણે આગળ પણ શીખી ગયા બરાબર છે તો વોટ ડઝ વીણાબેન શેલ વીણાબેન શું વેચે છે તો આપણને આન્સર શું મળશે ટોયઝ આગળ જોઈએ વેર વેર એટલે ક્યારે બરાબર છે તો અહીંયા જોઈએ કે વેન થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી સમય દર્શક શબ્દો दूर करवा माजे समय व्यन એટલે ક્યારે ક્યારે ગયા હતા ક્યારે કરતા હતા તો ક્યારે પૂછે એટલે કે સમય બતાવે અને સમય દર્શક શબ્દને દૂર કરવાનો હોય છે એની વાક્ય રચના છે તો વેન પ્લસ ડુકે ડસ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીંયા જોઈએ એક્ઝામ્પલ કે યુ રીડ અર્લી ઇન ધ મોર્નિંગ તો सवारे वेला वांचे छे यू तू अथवा तमे अथवा तमे सवारे वेला वांचो छो यू रीड अर्ली इन द मॉर्निंग अब आनाथी अब प्रश्नार्थ वाक्य बनावू छे तो समय दर्शक शब्द कयो छे अर्ली इन द मॉर्निंग सवारे वेला बराबर छे क्यारे वांचो छो तो सवारे वेला तो क्यारे पूछवाथी आपणने समय मळी गयो तो एने आपणे दूर करवानो छे तो वेन डू यू रीड तमे क्यारे वांचो छो तो अहीं जो वाक्य रचना प्रमाणे जोईए तो वेन पहेला आवशे अहीं जुओ के यू छे माटे डू आव्यू अहीं जुओ करता यू छे माटे अहीं यू नो उपयोग थयो अने मूल क्रियापद रीड प्लस प्रश्नार्थ चिन्ह वेन डू यू रीड तमे क्यारे वांचो छो तो यू रीड अर्ली इन द मॉर्निंग तमे सवारे वेला वांचो छो आगळ जोईए द ट्रेन रीचीस वडोदरा एट 9 PM ट्रेन वडोदरा रात्रे 10 वागे पहुंचे छे तो व्हेन डज द ट्रेन रीच ट्रेन क्यारे पहुंचे छे बराबर छे અહીં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે રહી ગયું છે તો પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું રહેશે કે વેન ડઝ ધ ટ્રેન રીચ ટ્રેન ક્યારે પહોંચે છે તો જો અહીંયા વાક્ય છે વેન અહીંયા ट्रेन छे मैं तुमने कहूं कि आपने नान्यता जाति नो उपयोग पण त्रीजा पुरुष एकवचन में थाय छे तो ट्रेन छे माटे अहीं डज आव्यू व्हेन डज द ट्रेन रीच ट्रेन क्यारे पहोंचे छे तो क्यारे पहोंचे छे 10 वागे व्हेन डज द ट्रेन रीच वडोदरा तो ट्रेन वडोदरा क्यारे पहोंचे छे अहीं आधुरु छे के ट्रेन वडोदरा क्यारे पहोंचे छे तो रात्रे 10 वागे बराबर छे છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હવે વેર એટલે ક્યાં તો ક્યાં એ સ્થળ બતાવે બરાબર છે કે વેર થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દો દૂર કરવા જે સ્થળ સૂચવતું હોય એ શબ્દને દૂર કરવાનો બરાબર છે અહીંયા જો આપણે વાક્ય રચના જોઈએ કે વેર પ્લસ ડૂ કે ડઝ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન એને એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો અનિલ વર્ક ઇન અ સ્કૂલ અનિલ સ્કૂલમાં કામ કરે છે બરાબર છે તો અનિલ ક્યાં કામ કરે છે તો ક્યાં પૂછવાથી આપણને સ્થળ મળશે અનિલ ક્યાં કામ કરે છે તો ઇન અ સ્કૂલ ક્યાં કામ કરે છે સ્કૂલમાં કામ કરે છે તો અહીં આપણે વેરથી બનાવવું છે तो वेर डज अनिल वर्क बराबर छे वेर डज अनिल वर्क अनिल क्या काम करे छे तो फॉर्म्युला प्रमाणे जोली वाक्य रचना प्रमाणे तो सर्वप्रथम वेर आव्यु पछी डू के डज तो अहीं अनिल त्रीजो पुरुष एकवचन छे माटे अहीं शुं आव्यु डज नो उपयोग थयो अने पछी वर्क्स अहीं जुओ अनिल छे अनिल ए कर्ता मूकवामां आवशे अने वर्क्स तो वर्क्स नो अहीं वर्क थयुं आपणे आगळ पण शीखी गया के डू के डज हशे त्यारे क्रियापद मूल रूपमां आवशे तो वेर डज अनिल वर्क अनिल क्यां काम करे छे तो इन अ स्कूल आगळ जोईए आपणे नंबर 1 के राजेश लिव्स इन अ विलेज राजेश गामडामां रहे छे राजेश क्यां रहे छे तो क्यां पूछवाथी आपणने शुं मळशे स्थळ मळशे तो क्या रहे छे इन अ विलेज गामडा मां रहे छे तो अहीं इन अ विलेज शुं थशे दूर थई जशे जे स्थळ दर्शक शब्द शुं छे इन अ विलेज ए शुं थई जशे दूर थई जशे तो आपणे व्यर्थी वाक्य रचना बनावी जुओ व्यर्थी प्रश्नार्थ वाक्य रचना बनावी तो वेर सौ प्रथम वाक्य रचना प्रमाणे वेर
પછી ડુ કે ડઝ એ રાજેશ ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ લાગશે વેર ડઝ પછી કરતા જુઓ વાક્ય રચનામાં તો રાજેશ કરતા છે તો રાજેશ આવશે પ્લસ મૂળ ક્રિયાપદ તો લીવ લીવ એ મૂળ ક્રિયાપદ છે લીવ એટલે રહેવું અને જે અન્ય શબ્દો નથી એટલે ડાયરેક્ટ કૃષ્ણા ચિહ્ન વેર ડઝ રાજેશ લીવ રાજેશ ક્યાં રહે છે તો ઇન અ વિલેજ સ્થળ મળી જશે આપણને તરત ઓકે આગળ જોઈએ Which? Which એટલે કઈ કયો Which થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે કયું કઈ કયો પૂછતા જે શબ્દ મળે તે દૂર કરો મહદ અંશે વિચ સાથે નામ આવે છે કોઈ પણ કોઈ રમતનું નામ છે કોઈ કલરનું નામ છે બરાબર છે કોઈ કલર છે કોઈ રમત છે કોઈ ગેમ છે એ બધાનું કઈ ગેમ છે કયો વિષય છે કઈ રમત છે એ કઈ કયો પૂછવાથી આપણને શું મળે છે વિચ થી કે રચના આપણે બનાવી શકીએ છે આપણે જવાબ મળે છે તો અહીંયા જોઈએ વાક્ય રચના કે વિચ પ્લસ કોઈ નામ પ્લસ ડુકેડસ અહીંયા જો વાક્ય રચના બદલાઈ ગઈ વિચ પછી કોઈ નામ આવશે પછી ડુકેડસ આવશે પછી કરતા આવશે પછી મૂળ ક્રિયા મૂળ મૂળ ક્રિયાપદ એટલે કે મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ તો અશોક પ્લીઝ ચેસ ગેમ અશોક ચેસ ગેમ રમે છે કઈ ગેમ રમે છે તો ચેસ કઈ ગેમ કઈ પૂછવાથી જો આપણને પ્રશ્ન મળે આપણે જે જવાબ મળે છે કઈ પૂછતા જે શબ્દ મળે છે એને આપણે દૂર કરવાનો છે કઈ ગેમ રમે છે તો ચેસ ગેમ તો અહીંયા ચેસ છે નીકળી જશે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીશું તો વિચ વીચ પછી જુઓ કોઈ નામ તો નામ આવ્યું વીચ ગેમ કઈ ગેમ વીચ ગેમ તો અહીંયા કોઈ નામ આવ્યું વીચ ગેમ ડઝ અશોક પ્લે અશોક કઈ ગેમ રમે છે તો આપણને જવાબ મળી ગયો કઈ પૂછવાથી ચેસ ગેમ બીજું છે કૃપાલી વોચિઝ અ હોરર ફિલ્મ કૃપાલી ડરામણી ફિલ્મ જુએ છે બરાબર છે કેવી ફિલ્મ જુએ છે તો ડરામણી હોરર તો હોરર અહીંયા નીકળી જશે જ્યારે વિચ થી વાક્ય રચના બનાવીશું તો અહીંયા જુઓ કે વિચ ફિલ્મ ડઝ કૃપાલી વોચ કૃપાલી કઈ ફિલ્મ જુએ છે તો અહીંયા જો વિચ પછી નામ આવ્યું વિચ પછી કોઈ નામ પછી ડુ કે ડઝ અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ પછી કૃપાલી કરતા છે અને વોચ ક્રિયાપદ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન વિચ ફિલ્મ ડઝ કૃપાલી વોચ રૂપાલી કઈ ફિલ્મ જુએ છે તો હોરર ફિલ્મ નંબર છે હાઉ મેની કેટલા કેટલી તો હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે વાક્યમાંથી જે સંખ્યા દર્શક શબ્દ છે યાદ રાખજો સંખ્યા દર્શાવે શબ્દ છે કે શબ્દો છે એ મળે એને દૂર કરવા સંખ્યા દર્શક શબ્દ જે છે એને દૂર કરવાના હાઉ મેની ગણી શકાય તેવા બહુવચન નામ સાથે આવે છે આપણે ગણી શકીએ કે ટેબલ છે ટેબલ તો ટેબલ એક હોય કે ટેબલ્સ ઘણા બધા હોય તો આપણે એને ગણી શકીએ તો જે સંખ્યા દર્શાવે તેવા જે નામ છે એવા નામ સાથે હાઉ મેની નો ઉપયોગ થશે બરાબર છે હાઉ મેની થી જ્યારે સંખ્યા દર્શક શબ્દ છે પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે સંખ્યા દર્શક શબ્દ છે એને દૂર કરવામાં આવે છે એની વાક્ય રચના આપણે જોઈએ તો હાઉ મેની પ્લસ ગણી શકાય તેવું બહુવચન નામ જો વિચનું ને આનું મળતું એ ટાઈપનું જ આવશે કે હાઉ મેની પ્લસ ગણી શકાય તેવું બહુવચન નામ પ્લસ ડુકેડસ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ ધ સ્ટુડન્ટ્સ પ્લાન્ટ 20 ટ્રીઝ બાળકો 20 વૃક્ષો વાવે છે બરાબર છે તો રોપે છે 20 વૃક્ષો વાવે છે બરાબર છે તો અહીંયા આપણે જોઈએ કે કેટલા વૃક્ષો કેટલા વૃક્ષો તો 20 તો કેટલા પૂછવાથી આપણને સંખ્યા દર્શક મળ્યું 20 20 સંખ્યા દર્શક શબ્દ છે 20 તો અહીંયા સંખ્યા દર્શક શબ્દ શું થશે દૂર થશે કેટલા કેટલી પૂછવાથી સંખ્યા દર્શક શબ્દ છે દૂર થશે તો જુઓ એની વાક્ય રચના જોઈએ હાઉ મેની ટ્રીઝ ડુ ધ સ્ટુડન્ટ્સ પ્લાન્ટ હાઉ મેની ટ્રીઝ કેટલા વૃક્ષો અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ માટે ડુ આવ્યું હાઉ મેની ટ્રીઝ ડુ ધ સ્ટુડન્ટ
plant. तो यहाँ जो सौ प्रथम वाक्य रचना प्रमाण हाउ मेनी आवी गयु गणी शकाय तेव बहुवचन नाम ट्रीज ही शकाय गम्मे केटला होय तो पछी छे के डू के डस तो यहाँ डू आवी गयु पछी छे करता तो द स्टूडेंट्स करता छे प्लस क्रियापद नो मूल रूप तो यहाँ प्लांट क्रियापद नो मूल रूप लाग्यु तो हाउ मेनी ट्रीज डू द स्टूडेंट्स प्लांट बाळको केटला वृक्षो वावे छे કેટલા આવે છે 20 20 તો આપણે એનો જવાબ મળી ગયો ચલો જોઈએ હાઉ મચ એટલે કેટલું હાઉ મચ એ જથ્થો દર્શાવતો પ્રશ્ન સૂચક શબ્દ છે એનો જથ્થો બતાવે કે કેટલું છે પ્રમાણ હાઉ મચ એ ગણી ના શકાય તેવા નામ સાથે વપરાય છે હાઉ મચ થી છે એ ગણી શકાતા નથી જથ્થા સ્વરૂપે છે પ્રવાહી હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી જથ્થો દર્શાવતો શબ્દ દૂર થાય જથ્થો છે કોઈ પ્રવાહી છે એ દૂર થશે એની વાક્ય રચના જોઈએ તો હાઉ મચ પ્લસ જથ્થાવાચક નામ પ્લસ ડુ કે ડસ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો એની એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે દે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક તેઓ ઘણું બધું એટલે કે વધારે દૂધ પીવે છે લોટ ઓફ એટલે ઘણું તેઓ ઘણું બધું એટલે કે વધારે દૂધ પીવે છે તો કેટલું દૂધ પીવે છે લોટ ઓફ અને આપણે ગણી ના શકીએ પણ લોટ ઓફ કહી શકીએ વધારે પીવે છે તો અહીં આપણે હાઉ મચ થી બનાવીશું તો હાઉ મચ મિલ્ક ડુ દે ડ્રિંક તો જો વાક્ય રચના પ્રમાણે સૌપ્રથમ હાઉ મચ છે તો અહીં આપણે હાઉ મચ આવી ગયું જથ્થાવાચક નામ તો મિલ્ક મિલ્ક એ જથ્થાવાચક છે બરાબર છે એને સંખ્યા પ્રમાણે આપણે ગણી શકીએ નહીં માટે જથ્થાવાચક છે તો જથ્થાવાચક નામ આવ્યું પ્લસ ડુ કે ડસ તો અહીંયા જુઓ ધે છે માટે ડુ આવ્યું પ્લસ કરતા છે તો અહીંયા આપણે ધે કરતા તરીકે વપરાય છે ધે મૂકીશું અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ તો ડ્રિંક એ ક્રિયાપદનું મૂળ રૂપ છે બરાબર છે અને પ્રશ્નાર્થ ચિહ્ન તો હાઉ મચ મિલ્ક ડુ ધે ડ્રિંક જ્યારે પણ ના ભાવે ત્યારે વાક્ય રચના ખાસ યાદ વાક્ય રચના યાદ રહેશે તો એનાથી આપણે આ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો જે છે એ ઝડપથી આવડી જશે ઝડપથી તમે શીખી જશો હાઉ મચ મિલ્ક ડુ દે ડ્રિંક તેઓ કેટલું દૂધ પીવે છે તો કેટલું પીવે છે લોટ ઓફ તો કેટલું પૂછવાથી આપણને એનો જવાબ મળી જશે હવે એક્સરસાઇઝ જોઈએ રેખાંકિત શબ્દનો ઉપયોગ ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે આપણે હાલ શીખ્યા એની રીતે જ આપણે બનાવવાના છે પહેલું છે ગીતા એન્ડ મીતા આર ક્લેવર બરાબર છે હવે આના આ આપણે પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુએચ ક્વેશ્ચન થી બનાવવું છે તો ચલો અહીંયા પહેલા શું આવશે તો ગીતા એન્ડ મીતા બરાબર છે એની નીચે લીટી છે તો ગીતા અને મીતા શું છે નામ બરાબર છે તો હુ પૂછવાથી આપણે નામ છે હુ એટલે કોણ બરાબર છે તો હુ લખી છું ઉથી વાક્ય રચના મળશે કે હુ આર ક્લેવર કોણ શિયાર છે તો આન્સર મળશે આપણને ગીતા એન્ડ મીતા કોણ પૂછવાથી આપણને કરતા મળે છે વી પ્લે અંડર ધ શેડી ટ્રી તેઓ ઘટાદાર વૃક્ષની નીચે છે રમે છે પ્લે રમે છે તેઓ વી અમે સોરી વી પ્લે અંડર અ શેડી ટ્રી અમે ઘટાદાર વૃક્ષની નીચે રમીએ છીએ બરાબર છે ક્યાં રમો છો અહીંયા જુઓ કે ઘટાદાર વૃક્ષની નીચે તો સ્થળ બતાવ્યું છે બરાબર છે તો અમે ક્યાં રમીએ છીએ તો અહીંયા શેનાથી બનશે યસ વેરથી કારણ કે ક્યાં પૂછવાથી આપણને સ્થળ મળે છે તો વેર ડુ યુ પ્લે બરાબર છે વેર ડુ યુ પ્લે તમે ક્યાં રમો છો અમે ઘટાદાર વૃક્ષની નીચે રમીએ છીએ તો આપણને એનો આન્સર મળી ગયો આગળ જોઈએ ધ એલિફન્ટ એન્જોય સ્વિમિંગ તો હાથી તરવાનો આનંદ માણે છે બરાબર છે હાથી શું માણે છે તો તરવાનો આનંદ તો અહીંયા શેનાથી બનશે યસ શું પૂછીએ એટલે વોટ વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય હાથી શું મજા કરે છે બરાબર છે તો શું મજા કરે છે તો સ્વિમિંગ ની તો વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય હાથી શેની મજા મેળવે છે તો
સ્વિમિંગ ની શું પૂછવાથી આપણને એનો આન્સર મળી ગયો. ઓકે, થેન્ક યુ.